ગોધરાકાંડનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી 19 વર્ષ બાદ ઝડપાયો. 27 ફેબ્રુઆરી 2002માં ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો ડબ્બો સળગાવવામાં આવ્યો હતો, જેમાં 59 કાર સેવકોના મોત થયા હતા. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, ત્યારે ટ્રેન સળગાવવાના આ 19 વર્ષ જૂના કેસના વોન્ટેડ આરોપીને પંચમહાલ SOG પોલીસે પકડી પાડ્યો છે. રફીક હુસેન ભટુક નામનો આ આરોપી છેલ્લા 19 વર્ષથી ફરાર હતો, જેને પકડવામાં પંચમહાલના પોલીસને સફળતા મળી છે. સમગ્ર દેશમાં ચકચારી ગોધરા હત્યાકાંડના વોન્ટેડ આરોપી રફીક હુસેન ભટુકને પંચમહાલ SOG પોલીસે બાતમીના આધારે ગોધરાથી જ ઝડપી પાડ્યો હતો. 2002ના કોમી હુલ્લડો બાદ રેલવે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવાની શરૂઆત કરી હતી, જેમાં આજે પણ કેટલાક આરોપીઓ નાસ્તા ફરતા છે, જેને લઈને પોલીસે સતર્ક બની ગઈ. કે ત્યારે ગોધરા SOG PIMP પંડ્યાને બાતમી મળી હતી કે છેલ્લા 19 વર્ષથી ફરાર આરોપી કોઈક વાર છુપાવેશમાં પોતાના ઘરે પરિવારના સભ્યોને મળવા આવતો હોવાની ગુપ્ત બાતમીઓના આધારે ગોઠવેલા વ્યૂહાત્મક છટકામાં ગત મોડી રાત્રે રફીક હુસેન ભટુક ઘરમાં છુપાયો હોવાની બાતમીના આધારે SOG PIMP પંડ્યાએ આ ગોધરાકાંડના 19 વર્ષથી ફરાર રહેલા આરોપી રફીક હુસેન ભટુકને ઝડપી પાડ્યો હતો અને હવે વધુ કાર્યવાહી માટે રેલવે પોલીસ તંત્રને સોંપવામાં આવશે. છેલ્લા 19 વર્ષથી ગોહિલ, JDSTV પંચમહાલ. તેનો આ ગુનાના કામે મુખ્ય આરોપી તરીકે એસ્ટાબ્લિશ થયેલો છે અને છેલ્લા કેટલાય વર્ષોથી એ દિલ્હી અને અલગ અલગ જગ્યાઓએ રહીને નાસ્તો ફરતો હતો, જેની સચોટ માહિતીના આધારે ગોધરા SOGએ તેને પકડી પાડ્યો છે અને હાલમાં આ આરોપીને પકડીને રેલવે પોલીસને આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજુ મેડમ કેટલા આરોપી પકડવાના બાકી છે? હજી પણ 3 આરોપી પકડવાના બાકી છે, જેના માટે પણ અમે લોકો મહેનત કરી રહ્યા છીએ. રેડ કોર્નર નોટિસ ઇસ્યુ થયેલી હતી. આ મુખ્ય આરોપીની પણ 170 વોરંટ નાંદર કોર્ટ તરફથી ઇસ્યુ કરવામાં આવેલું હતું અને તેના આધારે એને અટક કરીને રેલવે પોલીસને આપવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. રેડ કોર્નર નોટિસના નામો કયા કયા છે? વચ્ચે ઇસ્યુ થયેલી છે એવા બે નામો સલીમ પાલવાલા અને શૌકત અહેમદ ચરખા.